જયાબેન મોદી હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા ટ્રિઝેમિનલ ન્યુરોલિઝિયા મગજની બીમારીથી પીડાતા દર્દીનું સફળ ઓપરેશન કરી નવજીવનદાન આપતા દર્દીએ તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં રહેતા એમ આર ભટ્ટ છેલ્લા બે વર્ષથી ટ્રિઝેમિનલ ન્યુરોલિઝિયા નામની ન્યુરોલોજીકલ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. જોને ચહેરા પર ઇલેક્ટ્રિક શોક જેવો દુખાવો થતો હોવાથી દર્દીએ ઘણા સમયથી દવા લીધા બાદ પણ સાજા નહીં થતા તેઓએ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ પાસે તપાસ કરતા 5 નંબરની ચહેરાની નસ પણ દબાણ હતું, જેને માઇક્રોવેસ્ક્યુલર ડિકમ્પ્રેશન દ્વારા નસનું દબાણ દૂર કરતા દર્દીનો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ ગયો. જેને પગલે દર્દીએ ડોક્ટર જયપાલસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કરી પોતાને નવું જીવનદાન આપ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ રાજન દાસ ભટ્ટ છે. હું ડેક્કન ફાઇન જર્નલ્સ જોબ કરું છું. મને લગભગ 2021થી આ પ્રોબ્લેમ હતો, નસનો પ્રોબ્લેમ હતો. નસને લીધે મને કરંટ લાગતો હોય ને, ઇલેક્ટ્રિક શોક એવું થતું હતું. મેં દવા ચાલુ કરી પણ દવાથી મને કે રાહત ના થઈ. પછી મેં જે મારી બેબીએ મને કહ્યું કે ફર્સ્ટ જયાબેન મોદીમાં આપણે ન્યુરોસર્જન સાહેબ છે એમને બતાવી દો, તો એમને બતાવ્યું અને એમને MRI રિપોર્ટ ને બધું રિપોર્ટ કરાયા પછી ડિસિઝન લીધું કે ભાઈ આપણે તમે સર્જરી કરાવી નાખો. સર્જરી કર્યા પછી મને એક નવું જીવન મળી ગયું અને મને અત્યારે કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ જાતની સમસ્યા નથી. અત્યારે દવા બી બંધ નહીં, કશું નહીં. મિસ્ટર ભટ્ટ કે જે આપણી સાથે છે, તેમને ટ્રાઇઝમેન ન્યુરાલ્જિયા નામની કન્ડિશન હતી જેમાં ચહેરા પર સિવિયર દુખાવો થતો હોય છે. બ્રશ કરતી વખતે, જમતી વખતે, ઇવન હવા ચહેરા પર હવા લાગતી વખતે પણ MRI દ્વારા તેમનું ચહેરાની જે નસકોનું દબાણ જણાયું અને તેમને સર્જરી દ્વારા તે દબાણ દૂર કરવામાં આવ્યું. આજે તે સંપૂર્ણપણે પેઇન ફ્રી છે અને મેડિસિન પણ ફ્રી છે. ટ્રાઇઝમેનલ ન્યુરોલોજી એવી કન્ડિશન છે કે જેમાં સર્જરી દ્વારા મોટે ભાગે સારો એવો ફાયદો થતો હોય છે.